बनासकांठा जिल्लामां कोरोनाना पॉजिटिव केस अटकवानुं नाम ज लेता नथी, त्यारे कोरोना पॉजिटिवना वधु सात केस नोंधाया छे। कोरोनाना वधु सात पॉजिटिव केस सामे आवता जिल्लामां कोरोनाना पॉजिटिव दर्दीओनो आंकड़ो 38 ऊपर पहोंची गयो छे। बनासकांठा जिल्लामां कोरोनाना जे पॉजिटिव केस नोंधाया छे तेमां 6 केस गढ़ना वासणी गामना पंचाल परिवारना छे, ज्यारे अन्य एक थरादनी जेलमां रहेलो कांकरेजनो अंडर ट्रायल कैदीनो समावेश थाय छे। जिल्लामां कोरोनाना वधु सात पॉजिटिव केसो सामे आवता जिल्लामां भયનો માહોલ ફેલાયો છે। નવા સાત પોઝિટિવ કેસ જે સામે આવ્યા છે તેની ઉપર નજર કરીએ તો પાલમપુર તાલુકાના ગઢપંથકમાં આવેલા વાસણી ગામના પંચાલ પરિવારના 6 સભ્યોનો સમાવેશ થાય છે, જેમાં 30 વર્ષીય મહેન્દ્ર મલાલ પંચાલ, 27 વર્ષીય ધર્મેન્દ્ર કરશનભાઈ પંચાલ, 15 વર્ષીય વિપુલ નવીનભાઈ પંચાલ, 16 વર્ષીય નિકિતા નવીનભાઈ પંચાલ, 43 વર્ષીય કુકિલાબેન નવીનભાઈ પંચાલ અને ગઢના 62 વર્ષીય કાળુભાઈ તળસીભાઈ જગાણિયાનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય એક કાંકરેજ તાલુકાના વડાગામનો 22 વર્ષીય વનરાજ ઉર્ફે કાળુ અશોકભાઈ ઠાકોરનો સમાવેશ થાય છે। કાળુ ઠાકોર નામનો આ શખ્સ થરાદની જેલમાં અંડર ટ્રાયલ સજા કાપી રહ્યો છે અને તેનો કોરોના પોઝિટિવ કેસ સામે આવતા તેને તાત્કાલિક પાલમપુર ખાતે આઇસોલેટ કરી દેવામાં આવ્યો છે। અત્યારે આરોપી કાળુ સહિત અન્ય 6 લોકોને પાલમપુરની બનાસ મેડિકલ કોલેજ સંચાલિત કોવિડ-19 હોસ્પિટલમાં આઇસોલેટ કરવામાં આવ્યા છે અને તમામને મેડિકલ ટીમ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે।